मारी पासे घणा बधा प्रकारना बर्ड्स छे। अत्यारे जे मैं बर्ड्स रखवानुं चालू कर्युं ए लॉकडाउन पछी मैं चालू कर्युं छे। लॉकडाउनमां मारी पासे बजीज, कॉकटेल्स एंड स्मॉल कोनियर्स ने बधुं हतुं, एंड एना पछी हूँ स्मॉल कोनियर्स छे कॉकटेल ने बधी मैं वधारतो गयो छुं। अत्यारे हालमां मारी पासे बजीज, एक्झिबिशन बजीज, कॉकटेलनी अलग अलग प्रजाति, स्मॉल कोनियरनी अलग अलग प्रजाति छे, पछी सन कोनियर कहेवाय बर्ड, एनी पण मारी पासे पांच छ पेर्स छे मारी पासे। पछी एमेझॉन पेरेट्स कहेवाय, एनी बी मारी पासे बे पेर्स छे। अब्लुविन गोल्ड मकाउ कहेवाय, एनी बी मारी पासे पिस्की करीने एक बर्ड छे, ई बी छे मारी पासे। हवे एक एक बर्ड पर आपणे फोकस करीए तो जे बजीज पेरेट छे એ મેઇનલી કેજીસમાં જ રહે, એ લોકો બહુ બહાર નીકળી ના શકે, અને ઘણા લોકો હોય છે જે લોકોને રાખવી ના હોય તો એ લોકો કેજ ખોલીને બર્ડને ઉડાડી દે છે। બટ આ બધા બર્ડ્સ ઇન્ડિયાના છે નહીં, આ બધા બર્ડ્સ ઓસ્ટ્રેલિયાના બીજી બધી કન્ટ્રીઝના છે, એટલે આ બધા બર્ડ્સ અહીંયા સર્વાઈવ જ ના કરી શકે। કાગડા છે કે બીજે કોઈ બી બર્ડ્સ છે, એ લોકોને 10 કે 15 મિનિટ મારી કાઢે, એટલે કોઈને બી ઇનકેસ બર્ડ ના રાખવા હોય તો કોઈને જે શોખથી રાખતું હોય એ લોકોને આપી આવે, કાં તો પછી બીજા કોઈ જે બી શોખથી રાખતા કે એમના કોઈ રિલેટિવમાં જે લોકોને બીજાને રાખવી હોય એ લોકોને હેન્ડ ઓવર કરી દે, બાકી જે બાળ ઉડાડે છે એ વસ્તુ ના કરવી જોઈએ। અને કોકટેલના નેચર પર વાત કરીએ તો કોકટેલ જે બર્ડ છે એ લોકોનું નેચર બહુ શાંત હોય, ઇનકેસ બીજા બધા બર્ડ જેમ પ્લેફુલ હોય એટલા પ્લેફુલ નથી હોતા, બટ એ લોકોને એકદમ શાંત મૂડ ના હોય છે। ઇનકેસ મેં ત્યારે એક કોકટેલ અહીંયા બેસાડ્યું હોય તો બી અહીંયા બેસી જ રહે, એમ બહુ એ લોકોની એક્ટિવિટી નથી હોતી। અને આપણે સ્મોલ કોનિયરની વાત કરીએ તો એ લોકો બહુ પ્લેફુલ બર્ડ હોય છે, બટ સ્મોલ કોનિયર ઘરમાં ખાલી કઝન જોડે એટલો અટેચમેન્ટ હશે, ઇનકેસ બીજું કોઈને અડવા જશે તો પછી એને બચકું ભરવા જાય કે બીજું કોઈ બી એનો મૂડ આવી જાય, બટ એટલો બધો એ બીજા બધા જોડે ફ્રેન્ડલી ના હોય। અને કોકટેલ એમ જ બધા જોડે એકદમ ફ્રેન્ડલી રહેશે અને બહુ શાંત બર્ડ હોય। એમ જ સન કોનિયરની વાત કરીએ તો જે સન કોનિયર બર્ડ છે એ લોકો બહુ બ્યુટિફુલ હોય, કલરમાં બી આખા યલો કલરના હોય છે, એની અંદર રેડ બી આવે, ગ્રીન બી આવે, બ્લુ શેડ બી આવે થોડો, એટલે ઓવરઓલ બર્ડ બહુ જ બ્યુટિફુલ લાગે। અને એ લોકોનો નેચર એટલે સ્લિમ મકાઉ જેવો જ હોય, એ લોકો થોડી ચીસો બી વધારે પાડે, પણ એ લોકોનો જે નેચર હોય બહુ પ્લેફુલ હોય અને આપણી જોડે બહુ અફેક્શિનેટિંગ હોય, એટલે આપણી માયા બહુ જ કરે, જેમ એક ડોગ કરે એમ જ એક સન કોને પણ આપણી માયા કરે, એટલે જે બી એઝ અ પેટ રાખતા હોય ઘરમાં એ લોકો માટે આવી રીતે અલગ અલગ બર્ડની નેચર હોય। હાલમાં મારી પાસે 100થી વધારે બર્ડ્સ હશે અને બધા અલગ અલગ પ્રકારના હશે, જેમ મેં તમને પહેલાં કીધું બજીસ છે, કોકટીલ, સ્મોલ કોનિયર, કોનિયર, આફ્રિકન ગ્રે, પછી એમેઝોન્સ છે, મકાઉ છે, બધા અલગ અલગ પ્રકારના બર્ડ્સ આવે। એન્ડ એ લોકોની જે દવા કહીએ કાં તો આપણે સપ્લિમેન્ટ્સ કહી શકીએ, દવા તો ના કહેવાય, સપ્લિમેન્ટ છે, જેમ કેલ્શિયમનું સપ્લિમેન્ટ આવે, એ લોકોની બોડીમાં જે રિક્વાયરમેન્ટ આવે વિટામિન છે, કેલ્શિયમ છે અને બધી મિનરલ્સ છે, એ કદાચ ખાવામાંથી પૂરી ના થાય તો આપણે એક્સટર્નલ સપ્લિમેન્ટ બી બોડીમાં એ લોકોને આપવા પડે, જે લોકોના પાણીમાં જ આપણે મિક્સિંગ આપવાના હોય એ પાણી પીવે એટલે બોડીમાં કેલ્શિયમ અને જે બી આપણે સપ્લિમેન્ટ આપીએ એ બોડીમાં ડિઝોલ્વ થઈ જાય। મેં જે બધા બર્ડ્સ છે એક રૂમમાં રાખેલા છે અને એ લોકો પાછળ અંદાજે દર મહિને 15-20 હજાર મારો ખર્ચો થતો હશે,